મારા પાડોશી નો છોકરો લાડી કેવી લાયો રે, જયારે ગજુ ભાઈ ને મસ્કાનો ઓટલે વારો આયો રે. બકુલ માં તું કોને વાત કરો? કોને? હું ગોકુળભાઈ ની. કેમ, અમેરિકા ની લાડી લેવા ને? તો હા, શું વાત બકુલ કુમાર? હે, અચ્છી દુગરી થઈ રહી છે ને? પણ આ તું ક્યાંથી લઈને આવી? કબાટ માંથી. તો હું કામ? ગોકુળભાઈ ને રોટલો ખાવા બોલાવવાના છે એટલે. તે પણ રોટલો ખાવા બોલાવવાના હોય તો રોટલો બનાવી, આ ડુંગળી હું કામ લઈને આવી? મેં કબાટ માં હંતાડી થી નથી બચલી દીધી. તને ખબર છે આનો ભાવ કેટલો છે એમ? તે પણ રોટલો ખાવા બોલાવવાના હોય તો કઈ રોટલા થોડા ખવડાવવાનો, ડુંગળી ના ભજીયા અને શેરો ને એવું કરવાનું છે એટલે કાઢી છે. બકુકમાં તો બહુ મજા આવશે શેરો અને ભજીયા ખાવાની. હવે તું સાનો મનો બે ને મજા આવશે એમ. અને આમાં છ દડા હતા, આ કેમ શરત છે? બે બગડી ગઈ હતી તે મેં નાખી દીધી. ક્યાં નાખી દીધી? ઉકાળામાં. તે પણ કાંક કહેતી તો હોય, હું ઉકાળામાં નાખી દીધી. બોલો જો કેટલો ભાવ છે ને, બે દડી બગડી ગઈ નાખી દીધી. લ્યો બકુકમાં કબાટ લાવી ડુંગળી બગડી જશે, એમ કદા ભજીયા બનાવી લેવાજો. હું ભજીયા બનાવી લેવાજો. હવે આ છે ને મેં કસુંબર કરીને ખાવા રાખી ચાર દડી, અલા અલા પછી કબાટ માં મૂક્યા. અને હવે છે ને કાઢતી નહી, નકર છે ને હું સાવી હંતાડી દઈશ આની જેમ. ક્યાં તને જડશે નહીં. તો પણ મારે જમવામાં બનાવવું હું? તો પણ એક આટલી ડુંગળી થઈ રહે? આટલી નહીં થાય, હજી છે ને થોડીક લઈ આવ, 500 લઈ આવ, એટલે બધા ભજીયા થઈ રહેશે. હવે 500 ડુંગળી કેમ લેવી? હારી ડુંગળી ના 100 રૂપિયા છે. એક કામ કરું, એની કરતા છે ને સફરજન લેતા આવું, આની કરતા સફરજન સસ્તા છે, સફરજન ના ભજીયા બને. તે પણ સફરજન ના કઈ ભજીયા પાયા તમે? તે પણ બનાય ઈવડાય ને તો એમ લાગે ઓહો સફરજન ના ભજીયા બનાવ્યા એમ. નકર પછી છે ને આપણી વાડે કારેલા ટીંગાય છે, કારેલા ના બનાય ને આયુર્વેદિક ભજીયા. બકુ કુમાર તું હું તે ખાવા જાય છે, મારા લગ્ન થાય પછી મને મરસાલા ભજીયા ખાવા છે, એમ કે તું ડોળી ને હેલા બનાવો મરસ. તે પણ તારી હાટું તેને અમારા બધાને હરવારું ખવડાવું. જો એમ નહીં, આપણે બધે જમવા ગયા હતા તે આપણને કારેલા ને એવા ભજીયા ખવડાવ્યા હતા. તમે તે તમે નહીં માનો, મને ખર્ચા કરાવશો તે. હવે છે ને તમે બધી તૈયારી કરો, હું બધી વસ્તુ લેતા આવું ને કહેતા આવું. બીજું હું દીદી ભાઈજાને હું હબાયત બનાવી છે, એટલે પેલા હું જ ખાઈ લઈશ. મારે ભણવા ન જવાનું હોય? હા સારું સારું, તું જમી લેજે બસ પેલા. હું તું માસે ઉઠીને બેઠો ને કાઢ ને આમ, તો મચ્છર કવડે તો હું કરવું? મચ્છર તો મને કવડે પણ હું કરવું? લીમડાનો ધુવાડો કરું? તો ક્યાં હું આપણે લીમડાનો ધુવાડો કરીશું? સારું મૂનો બેઠ. એ કદી કાંક માનતા કરી, કાંક માનતા એ કદી ફળે તો સારું. મેં એક માનતા કરી હો? તે હું માનતા કરી. હે માતાજી, ગોકુળભાઈ નું તૂટી જાય ને તો હું ગજુભાઈ ભાઈ હાલીને આવશું, એવી માનતા કરી મેં. એવી માનતા કરી તે? તો સારું વાંધો નહીં. પણ તારે છે ને ઘરેથી મચ્છરદાની લઈ લેવાની હતી, તે મચ્છરદાની ન લીધી. પણ મચ્છરદાની ની હું વાત કરો, આ ગોદરા માંડ માં લેવા દીધા, આમ ધક્કો મારીને તકે નીકળ નીકળ એમ કે ગોકુળભાઈ. અરે તો હું પણ આમ જો તો હસકા કેવો સમય આવી ગયો, આપણે અહીંયા બેહતા તણી ભેગા, આજ રહેવાનો વારો આવી ગયો. પાણી જો તો ગોદડા ક્યાં સુધી એમને આવું હાલશે? એક વિચાર આવ્યો મારા મગજમાં, હું આ ગોકુળભાઈ તારે આપણને બિન તગડી મૂક્યા, તમારા લગ્ન થાય તે પછી મને એ તગડી મૂકો ને. ના ના મસ્કા, તું તો મારા જીવનો કટકો છો, કાળજાનો કટકો છો, તને થોડો મૂકો, તને નહીં જવા દઉં, આપણે ભેગું જ રહેવાનું છે. અરે ગોકુળભાઈ એક જગ્યા એમ જ કહેતા તો પકા આપણે આખી જિંદગી અહીંયા થોડું રહેવાનું છે, ઘરે જવાનું છે પાછું. તું તો જો મને ગોકુળભાઈ નું કરવું હું હવે એ વિચાર તું કાક. ક્યાં સુધી એમને માલ છે? મને હરખ નથી માતો, હું હરખ નું રહું છું, મને કઈ દુઃખ નથી. ભલે જાતા પાછી આવીશ. તમે લોકો ગોકુ નું ધ્યાન રાખજો, હું પાછી આવું ત્યાં સુધી. ગોકુ તું રડીશ નહીં, હું જલ્દી પાછી આવીશ. બાય ગોકુ, ટેક કેર. ક્યારે મળીશું હવે, ક્યારે મળીશું? આવતા જન્મ રે પાછા મળીશું. કે કેમ છો? તમે મારી બળતરા કરો ને પાછા ગયા એટલે. તે બળતરા જ કરે ને, અહીં અમે નહોતા, કાઢી મૂક્યા ધક્કા મારી મારી. કાં ગજુભાઈ તમને નહોતા ધક્કા માર્યા? હવે
ગજુભાઈ ખોટું તો જો બોલે, મને ધક્કા મારીને કાઢ્યો તો. હવે બોલાવો તમારી હેની ને, આ હુડા લૂછવા આવશે હવે, ને ધક્કા મારી મારીને કાઢે. હવે ભોગવો, અમારે શું છે હવે? ગોકુ હા તો પાછા આવ્યા, લે ને પાછી આવી ગઈ તું. ગોકુ એક્ચ્યુઅલી મારી બેગ. અને નાજન પોગીન મને ફોન કરજો. ઓકે થેન્ક યુ. ત્યાં હું તો હું જમીશ નહીં. તે તમારે ગોકુલભાઈ આમ થઈને જમવાનું કેમ? અરે કેમ, હું નથી જમવાનું. હવે તમે અમને ધક્કા મારીને કાઢ્યા હતા ને, હવે તમે ત્રણ ચાર દિવસ રહ્યો, પછી તમને ખબર પડ્યા મચ્છર કેવા કવડે આયા અને આ રહ્યું પાણી આયા. અને ના તો હું બોલું એક્ચ્યુઅલી ને આન તે અને હું બોલતા હતા હની અને એ હું કે ગોકુ. હવે ગોકુ તારે અહીંયા જ રહેવાનું છે અને તા ગોદરાય નથી લેવાના તમારે. ગોકુ આ એરા રાજ્ય ગોદરાય તે. હવે પણ ગજુભાઈ તમે બે મારા કાજના કટકા સવા, તમારે થોડાક દે રહેવા આવવા નતું, કાંઈ નતું એવું ભાઈ. આપણે બધા નારોળે જ રહેવાનું છે. નહીં હવે એ નહીં કરવા, એટલે હું ધડિકા કરો છો. આ સૌ ને બેઠા તે પણ ઘરે જઈ આવ્યો હું તો, ત્યાં તો તાળો મારેલું. કોના ઘરે? તમારા. હવે અમારું ક્યાં ઘર હતું? યાનું ઘર હતું. એટલે કેમ એમ, આ ગોકુળભાઈ તો અહીંયા છે ને. હવે એમાં એવું છે, ઓલી સૌને મેં કીધું ને ગોકુળભાઈ ને લગ્ન કરી લીધા છે કે બે માણાને રોટલા ખાવા બોલાવી, તે હું કહેવા આવ્યો. એ નહીં આવે હવે. કેમ દાંત કાઢો છો? એ નહીં આવે. એની તો ગઈ હવે અમેરિકા, ફળીકમાં વહી ગયા. તો બોલો લ્યો, તો અમે તો આજ રોટલા ખાવાનું ગયું તને વહી ગયા, તમે કહેતા નથી. હું તો અમે આવી રોટલા ખાવા, અમે બી આવી. તમારે થોડું હોય ભલા, મને નવા નવા પહોણે લાવો એને રોટલા ખાવાનું હોય. હે બકુલભાઈ અમેરિકા ગયા હોય પાછા આવે? અરે અમેરિકા હું ફરી થાશી હોય ને તો સાત સમંદર થી પાછા આવે. આવે બકુલભાઈ સાત સમંદર થી પારે આવે, કોઈ બ્રિજ તો હોય જો ને. આ તો ગોકુ છે, આની માટે થોડા આવે. હે બકુલભાઈ તમારે હાહરિયામાં છે કે ને આશા પાત્ર વ્યવહાર વાત કહેજો ને. હવે હું વ્યવહાર, હવે વ્યવહાર તો કરીશું અમે બે. હવે તમારું તો ઘર ઘણું, હવે બીજી વખત થોડા લગ્ન થાય કે ઘર ઘણું ગોતવું જોઈએ. નહીં બકુલભાઈ તો, અને તમે કાંઈ પૂછ્યા વગર ને એમ ઘડીકમાં લગ્ન કરી લીધા. જો વૈયા જા ને એમ થોડા હોય ભલા, મને કાંક પૂછવું તો જોવે ને પાંચ માણા ને. પાંચ માણા ને હું અમને બે નહીં જ પૂછ્યું. આ જો તમે આ ગોદરા ને ઉલીને અહીંયા બેઠા કેમ? અરે કાઠી મૂકી અમને ધક્કા મારીને. તો ગોકુલભાઈ ભલા, મને લગ્ન થઈ જાય કે આ બે ને થોડા તમારે ભૂલવાના હોય? બકુલભાઈ કાંઈ નથી ભૂલી ગયા, એ બે ને હું લેવા જ આવ્યો છું પાછા. હાલો તે તો હવે લેવા આવ્યા ને તમે, તે હું અમે નથી આવવાના કઈ પાછા. હવે છે ને તમે બે હો, હું તો ભલા અમારા કેવા હરખ થી બે ને રોટલા ખવડાવવાની વાત લઈને આવ્યો તો. આ તો મારું બધું ફેલ છું હું. હાલો તો હું નીકળું. હાલો ગજુભાઈ, હાલો આપણે તમે કરે, હાલો ગોદડા લઈ લો. ના ના કઈ નથી લેવાના. ગજુભાઈ ગોકુભાઈ ને માફ કરી દો. હવે તમને કર્યા માફ, પણ માફ કરી દઈશું. પણ સવારમાં તમે છે ને એક રાત અહીંયા રહ્યો તો તમને ખબર પડે કે અમે દસ રાત અહીંયા કેમ રહ્યા, એમાં મસરા ખાઈ ગયા અમને. સવારે આવશું હવે, માફ સમતા રે. આ જો ગોદડા પડ્યા પાણી પીડ્યું, સમતા લઈ તારા હાલ. આની વાત હાચી હો, મચ્છર કરતા હશે અહીંયા. દીદે પૈસા કેટલી વાર લાગશે? મને ભૂખ લાગી છે અને મારે નિશાળે મોડું થાય. ગગા હજી તો બહુ વાર લાગશે, હજી બધી વસ્તુ લાવે, ઓલા ગોકુળભાઈ ને કહેવા જાય, એટલી તો વાર લાગે ને. દીદે તો હું પૈસા ખાતા સિવાય નહીં જાઉં. પણ ગગા એક કામ કર, તું છે ને અત્યારે નિશાળ વયો છે, હું તારી હાથું છે ને ઢાંકીને રાખીશ. હો પછી આવીને જમી લેજે. દીદે તો બકુલ કુમાર કાલે આવશે? હમણાં આવશે. આહા આજો આવ્યા, લે જલ્દી જલ્દી આલમ બકુલ કુમાર, મને ભૂખ લાગી છે. તો ભૂખ લાગી હોય તો પડ્યું હોય કાંઈક ખાઈ લે. હે અને તમે આમ કેમ ખાલી માં લેવા, કઈ વસ્તુ નો લેવા? અને વરઘોડી એમ કીધું કે નહીં જમવાનું. હવે આ એક ડુંગળી નો દડો સુધાર્યો ને, હવે આ બીજી મૂકી દે પાછી, આની આપણે કસુંબર કરીને તેને ખાઈ લેશું. પણ કેમ? હું કેમ, વર બેઠા એકલા ને ઘોડિયા નીકળી ગયા વિદેશ. એટલે? એટલે હું વિઝા થઈ ગયા પૂરા, એ તો વહી ગયા. ક્યાં ગયા? હવે વિદેશ અમેરિકા પાછા. તો હવે ગોકુળભાઈ નું? ગોકુળભાઈ બેઠા ઓટલે, બેઠા બેઠા ખાય ગોથા. તો હવે ગોકુળભાઈ શું કરશે? હું કરશે બીજું ઘર ઘણું ક્યાંક, નકર આવશે પાછા. તું છે ને ડુંગળી મૂકી દે. લે તમે તે પણ તો પેલા કેવું જોયું ને. મને થોડી ખબર છે, હું તો કેવાય ગયો ત્યારે ખબર પડી મને જે વૈયા ગયા એમ. બકુમાર હું ડુંગળી કશું પણ નહીં ખાવ, હવાલા તમે ભૈજા ભૈજા કરો, હું ભૈજા બનાવવાના છે. મેં ક્યાં ભૈજા ભૈજા એવું કઈ કીધું? દીદી કહેતા તમે કહેતા ભૈજા સરાન વાત તો લેવા જાય, પણ એ ઓલા વાત ને વર ગોળ્યા તો ખવડાવવાનું હતું. તો હવે છે ને કાંક ખાઈ લઈ જજા, કુરકુડિયા કેવું કાંક. તું નિશા વેજ જા ગગા. હવે દીદી માર પૈસા ક્યાં પડ્યા? આ પડ્યા. પણ પસારી નોટ કિસમ ક્યાં નાખે છો? આને પસાર રૂપિયા હું કામ આપ્યા? પણ મેં ક્યાં આપ્યા? તો આ તો મારા છે, મને મારા બાપાએ આપ્યા છે. તે પણ પસાર રૂપિયા ન્યા ન લઈ જવાના હોય કે તું ખોઈ નાખીશ ને કાકા પાડી દઈશ. શું તોય તે હું ક્યાંય નહીં ખો. અરે ના ના આલે હું 10 રૂપિયા તને આપું, લાવી પસારી નોટ. આ હું આ જો તો આ પસાર રૂપિયા લઈને નિહાળે જવાય.
તોય છે મૂકી દે મૂકી દે પાછા હું લઈ મૂકું મારા પૈસા છે તો ઉભર તાળો ક્યાં ગયું આ રહ્યું ખાલી શું કરો છો પણ તમે એ પણ તું જો હમણાં લાવ તો શરીર લાવ તો લાવ હમણાં પણ શું કરો છો પણ તું સાની માની તું જો તો ખરી હમણાં હાલે તાર શરીર હવે તું જો હમણાં છે ને શું કરો એ નથી ખબર પડતી એ પણ તને નહીં સમજાય ઉતાર રાખો ને મારું મોઢું થાય હાલે હવે છે ને આ સાવી નાખ ખિસ્સામાં એટલે પડે નહીં અને તારા વાપરવા હોય ને તારા માંથી કાઢવાના નાખ દે સાવી ખિસ્સામાં તો હું તમે તે 500 રૂપિયા હાટો થઈને 250 રૂપિયા શર્ટ ફાડી નાખ્યો એ તો કઈ સારું સાંભળ્યું જ નહીં હું સાલા મને બેવાન બકુલ કુમાર જો સમજા કરવા વગર મારે શર્ટ ફાડી નાખ્યો નવું નવું આ થાકી જવાય જો